નમસ્કાર ખેડૂત મિત્રો, લીલુંડી ધરતી યુટ્યુબ ચેનલ વતી હું પ્રશાંત પટોડિયા આપ સર્વે ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. ખેડૂત મિત્રો, આજે આપણે ઊભા છીએ ગોંડલ તાલુકાના સિંધાવદર ગામે રિટાયર્ડ તાલુકા વિકાસ અધિકારીશ્રીની વાડીએ, કે જે હાલ ખૂબ સારી એવી ખેતી કરે છે. જે ખેડૂત મિત્રો પ્રગતિશીલ ખેડૂત છે અને પોતાની વાડીએ અલગ અલગ પદ્ધતિથી પાકનું વાવેતર કરે છે, પાક ઉત્પાદનને વધારવા માટે અલગ અલગ પદ્ધતિઓનો નવી પદ્ધતિઓનો ઉપયોગ કરે છે, એ માહિતી આપ સુધી પહોંચે એ હેતુથી આપણે નવા નવા વિડીયો આપ સુધી પહોંચાડી રહ્યા છીએ. આ જ શ્રેણીમાં આજે આગળ વધતા વધતા જ્યારે આપણે સાહેબની વાડીએ પહોંચ્યા તો આપણને એક ખૂબ સરસ મજાની વસ્તુ દેખાણી, એ છે લાઇટ ટ્રેપ, એટલે કે પ્રકાશ પિંજર. એના વિશે આજે સાહેબ પાસેથી પૂરેપૂરી માહિતી લેવી છે. તો સૌપ્રથમ તો સાહેબનો પરિચય લઈ લઈએ. તો સાહેબ, આપનો પૂરેપૂરો પરિચય? મારું નામ પ્રતાપસિંહ ગોવિંદસિંહ જાડેજા, ટૂંકમાં મને પીજી જાડેજા સાહેબથી ઓળખે છે, અને હાલમાં હું નિવૃત્ત તાલુકા વિકાસ અધિકારી તરીકે નિવૃત્ત થયેલો છું. બરાબર. અને સિંધાવદર ગામે ખેતી સંભાળું છું. બરાબર. આપને કેટલા વીઘાની ખેતી છે? મારે લગભગ 110 વીઘાના આસપાસની ખેતી છે. બરાબર. અને કયા કયા પાકોનું આપ વાવેતર કરો છો? અત્યારે કપાસ અને મોસ્ટ ઓફ મગફળીના પાકનું વાવેતર કરેલું છે. બરાબર. કપાસ અને મગફળી જ વધારે આ વર્ષે કપાસ અને મગફળીનું વાવેતર કર્યું. બરાબર. અને આપે જે આ લાઇટ ટ્રેપ લગાડી છે, પ્રકાશ પિંજર, આનો ઉપયોગ આપણે કેટલા સમયથી કરો છો તમે? હું છેલ્લા 3-1 વર્ષથી સોલાર લાઇટ, આપણે જે ખેતીવાડી ખાતા તરફથી મળે છે, એ મેં મારા પહેલાં એક ખેતરમાં એનો 3 વર્ષ પહેલાંથી ઉપયોગ કરેલો. બરાબર. અને એ સોલાર લાઇટથી જે લાઇટની અંદર જે રાતના પ્રકાશમાં કપાસમાં આવતી જુદી જુદી જીવાતના ફૂદાઓ, જેવા કે માનો કે ગુલાબી એડના ફૂદા હોય, લીલી એડના ફૂદા હોય કે અન્ય કોઈ કોસેટા બનતા હોય, તો એના ફૂદા લાઇટના પ્રકાશમાં આવી અને જે આ પ્રકાશ પિંજર મેં ગોઠવ્યું છે એની અંદર આવી અને એમાં મરી જતા હોય છે, અને કપાસમાં એની જે ખામી કે એનાથી જે કંઈ ઉપદ્રવ થતો હોય છે એમાં હું નિયંત્રણ મેળવી શક્યા છીએ. બરાબર. અને અત્યારે જે આ લાઇટ ટ્રેપ જોઈ છે એ આપે જાતે બનાવેલી છે કે આ ક્યાંયથી તમે ખરીદી કરેલી છે? ના, મેં મારા પોતાને ગયા વર્ષે આના પહેલાં એક લાઇટ બનાવી હતી. બરાબર. એમાં થોડીક ખામી જણાતા મેં ફરીવારમાં સુધારો કરી અને નવી આ લાઇટ ટ્રેપ બનાવી છે, અને એનો અમે આ ઉપયોગ કરશું કે આપણે ખેતીવાડીના જે સિંગલ ફેઝ પાવર આવતો હોય એ પાવરની સાથે જોઈન્ટ કરી અને લેમ્પ ચાલુ કરશું. રાત્રે 6 વાગ્યા પછી લેમ્પ ચાલુ કરીને રાતના 9-10 વાગ્યા સુધી ચાલુ રાખશું. એ દરમિયાન જે કંઈ જીવાતને ઉડવાનો કે જે કંઈ આગા પાછા થવાનો જે સમય છે એ દરમિયાન એમાં ગુલાબી એડના ફૂદા હોય કે આમ કે મુંડાના જે કાળા જીવડા આવે છે એ બધા ઉડી ઉડીને પ્રકાશને આકર્ષાય અને આ ટોપલીમાં એકઠા થાય છે. ટોપલીની અંદર અમે પાણી ભરીએ છીએ, પાણીમાં એ ફૂદા અંદર નિયંત્રિત થાય છે અને એનો નાશ થઈ જાય છે. બરાબર. અને બીજી જે લાઇટ ટ્રેપ છે એની સાપેક્ષાની વિશેષતાઓ શું છે કે આ કઈ રીતે વાપરવામાં ખેડૂતોને ફાયદો કરે એમ છે? આ એક તો વજનમાં હલકી અને ફિટ કરવામાં આસાન છે. બરાબર. અને માનો કે આનો ઉપયોગ પૂરો થઈ જાય, કપાસનો પાક લેવાઈ જાય, તો પછી એને આ 2 ભાગમાં વેચાયેલી છે તો એને અમે છૂટું પાડી શકીએ છીએ. બરાબર. અને આ રીતનું જુદું પાડી અને આપણે યોગ્ય જગ્યાએ એને સ્ટોરેજમાં કે ઘરે વ્યવસ્થિત રાખી અને પાછી આવતા વર્ષ સુધી સાચવી રાખીએ છીએ. અને બીજું કે આમાં બીજો વિશેષ કરતા કે આનો બીજો જાળવણીનો કોઈ ખર્ચ નથી, અને આ જે પાઇપ બનાવ્યો છે એની નીચે એક નાના ખીલાના પ્રકારની એક પ્લેટ ગોઠવવામાં આવી છે કે જે પાળા ઉપર કે જમીનમાં ખોચવા માટે આમ પગથી દબાવી દેવામાં આવે તો પણ જમીનમાં એ ખૂંચી જાય છે અને વાવાઝોડું કે પવનની ગતિ આવે તો પણ એ પડતું નથી અને હલતું પણ નથી, સ્થિર રહે છે, કોઈ નુકસાન નથી. અને એક હારની વચ્ચે જ રાખી દેવાનું છે, એટલે કપાસની અંદર કોઈ સાતી હાંકતા હોય, બીજી કોઈ કામગીરી કરતા હોય તો એ કંઈ નુકસાન કરતા કે નડતરરૂપ થતું નથી. બરાબર. તો ખેડૂત મિત્રો, જેમ આપણે બાપુ પાસેથી જાણ્યું કે આ લાઇટ ટ્રેપ જે છે વાપરવામાં સહેલી છે, ફોલ્ડિંગ છે, એટલે કે આનો ઉપયોગ થઈ જાય અથવા તો એને કોઈ બીજી જગ્યાએ ફેરવવી હોય તો તમે આને બે ભાગમાં વિભાજિત કરીને કોઈ પણ જગ્યાએ આરામથી હેરવી ફેરવી શકો છો. અને બીજું છે કે આ ટોપલીમાં માનો કે પાણી ભર્યું હોય અને બધા અને ઈયળું જો ભેગી થઈ જતી હોય તો એને ખોલી અને આપણે નીચે એને આમ સાફ પણ કરી શકીએ છીએ અને ફરીવાર પાણી ભરી અને નવું પાણી ઉમેરી બરાબર ફરીવાર પાછું એને વ્યવસ્થિત રાખી શકીએ છીએ. આ એનો મોટો બેનિફિટ છે. આ ગયા વખતે મેં કર્યું તે આવું નહોતું અને આ વખતે મેં આ સુધારો કરી અને આને નવેસરથી આવું આપણે ફિટ કરીએ છીએ જેથી કરીને ખેડૂત એને સાચવી શકે અને એનો વધારેમાં વધારે સારો ઉપયોગ કરી શકે. ટોટલી ફોલ્ડિંગ છે. બરાબર. ટોટલી ફોલ્ડિંગ છે. બરાબર. લેમ્પ પણ ગમે એ પ્રકારનો તમે ચડાવી શકો છો, LED લાઇટ રાખી શકો છો,
ઝગમગાટ કરતી હોય એવી લાઇટ પણ રાખી શકો છો. માથે આ પ્લેટ છે, વરસાદ કે પાણી કે ઝાકળથી પણ આને આ લાઇટને નુકસાન થતું નથી કે ચોટ લાગવાનો કોઈ પ્રશ્ન નથી. બરાબર. બાપુ આમાં તમે આ લાઇટ જે છે એ સફેદ કલરની જ વાપરો છો કે કોઈ અલગ અલગ કલરના અખતરા પણ કર્યા છે? આ વર્ષે અખતરા કર્યા હતા. સફેદ લેમ્પ વાપરો છે, લાલ લેમ્પ વાપરતો હતો, પીળા કલરનો લેમ્પ વાપરતો હતો, પીળા કલરની ટોપલી પણ વાપરી હતી. પણ વધારેમાં વધારે ફુદા આકર્ષિત થયા હોય તો આ સફેદ લેમ્પમાં ફુદા અને બીજી ઝીણી જીવાત કે જે ચૂસિયા પ્રકારની છે, ટીડીડી પ્રકારની છે, એ બધી આને આકર્ષાય પાણીમાં આવીને પડે છે અને પાણીની અંદર પડતા એ એમાં એમાં સમાઈ જાય છે અને એનો નાશ થઈ જાય છે. બરાબર. જેથી કરીને ખેડૂતને દવા છાંટવાનો ખર્ચ પણ બચે છે, છોડવાની વૃદ્ધિમાં જે કીટકો કે આ જે હેરાન કરતા હોય અથવા તો છોડને ચૂસવાની જે જીવાત છે એ પણ એમાં ફાયદો કરે છે અને છોડવા નરવારીએ છે કે દવાનો ખર્ચ ઓછો થાય છે અને એનો ઉપયોગ વધુમાં વધુ આપણને જોવા મળે છે. બીજું કે મારે 2 કે 3 વર્ષથી આ લાઇટનો ઉપયોગ કરું છું તો ગુલાબી એડ મારે ત્યાં કપાસમાં જ્યાં જ્યાં ખેતરમાં રાખી ત્યાં નહિવત પ્રમાણમાં ક્યાંક કોક જ જોવા મળી, બાકી લગભગ ગુલાબી એડ જોવા મળતી નથી. કારણ કે એના ફૂદામાં આવી જાય છે, નર માદા કે બધા ફૂદા તમામ પ્રકારના ફૂદા આમાં આકર્ષાઈને પડે છે અને પ્રકાશપિંજરનું કામ કરે છે અને ખેડૂતોનો આ સાથી કે મિત્ર જેવું આ લાઇટનું કામ છે. બરાબર છે. તો ખેડૂત મિત્રો, જેમ આપણે જાણ્યું કે આપણો જે પાક છે એમાં મોટાભાગનો એક પ્રશ્ન એવો હોય, આપણે કોઈ પણ પાક વાવતા હોય, ચાહે તમે મગફળી વાવતા હોય, કપાસ વાવતો હોય, મરચીનું વાવેતર હોય, રીંગણી હોય કે અન્ય કોઈ પણ શાકભાજી પાક હોય, કોઈ પણ પાકમાં કોઈ પણ અલગ અલગ પ્રકારની લીલી છે, કાબરી છે, ગુલાબી ઈડ છે, આ ઈડનું નુકસાન મોટામાં મોટું થતું હોય. આ ઈયળના ફૂદાને ખૂબ સારી રીતે કંટ્રોલ કરવા માટેનું કામ આ લાઇટ ટ્રેપ કરે છે. જ્યારે રાત્રિ દરમિયાન આ લાઇટ ટ્રેપને શરૂ કરવામાં આવે, આ લાઇટ ટ્રેપની અંદર જે આ બકેટ છે એમાં પાણી ભરેલું હોય અને એની અંદર તેલ અથવા તો કોઈ પણ દવા નાખેલી હોય અને જ્યારે ફૂદું આકર્ષિત થઈને એની અંદર પડે અને એનો નાશ થાય છે. ફૂદા નાશ થવાથી ફાયદો એ થાય કે ખાલી તમે ઉદાહરણ તરીકે ગુલાબી ઈયળનો ઉદાહરણ લ્યો તો કપાસના પાકમાં જે ગુલાબી ઈયળનું ફૂદું આવે એ એક ફૂદું 150 થી 250 ઈંડા મૂકે છે, એટલે કે એમાંથી 150 થી 250 ઈયળો ઉત્પન્ન થાય છે. તો એક ફૂદું માત્ર જો આમાં પકડાય તો એ 150 થી 250 જેટલી ઈયળોનો કંટ્રોલ એક સાથે થઈ જાય છે. સાથે સાથે જ કોઈ પણ પાકની બીજું તમે મગફળી સાથે વાવ્યું તો મગફળીના ઢાલિયા કીટકો પણ લાઇટથી આકર્ષાઈને આની અંદર પડે અને એનો કંટ્રોલ થાય છે. કોઈ પણ બીજી ઈયળ આવવાની હોય તો એનો કંટ્રોલ પણ આની સાથે થાય. અને તમે 2-3 દિવસે જ્યારે આનો અવલોકન કરો, 2-3 દિવસે તમારે પાણી બદલાવવાનું થાય અને તમે એનું અવલોકન કરો તો તમને ખ્યાલ પડે કે કઈ કઈ પ્રકારની જીવાત આપણા પાણીમાં પકડાણી છે અને આપણા પાકમાં હવે શું એટેક આવવાનો છે, તો એને લગતી આપણે દવાનો છંટકાવ કરી શકીએ, એનો ખ્યાલ આવી જાય. એડવાન્સમાં આપણને ખબર પડી જાય છે કે જુદા જુદા અનેક પ્રકારની જીવાતો આની અંદર હોય છે કે આ જીવાત કઈ છે, કઈ જીવાત છે. ખાસ કરીને હું આપને કહું ને કે એક પેલી પ્લાસ્ટિકના જેવી એક ભમરી થાય છે, એ ભમરી પ્રકાશને આકર્ષિત નથી અને એ ભમરી છે એ આપણે મિત્ર કીટકમાં છે, એ બીજી જીવાતને ખાઈ જાય ને એ કીટક એ ભમરી આમાં આવતી નથી. એ પાછો એક ફાયદો છે, એક ફાયદો એ છે કે ભાઈ મિત્ર કીટક છે આકર્ષિત નથી થતા, એટલે મિત્ર કીટકોને કોઈ નુકસાન નથી થતું. બરાબર. માનો કે કરોડિયાની છે, પછી પેલા દાળિયા એને શું કહેવાય આપણે, લિટલ લેડીબર્ડ બીટલ, લેડીબર્ડ એ પણ આમાં આવતો નથી અને એ સુરક્ષિત રહે છે, એ આપણા મિત્ર કીટકોમાં પણ બરાબર સમાવેશ થાય છે. માત્ર નુકસાન કરતી જે જીવાત છે એ જ આકર્ષિત થાય છે અને એમાં આવે છે. અને આપણને એ પણ ખ્યાલ આવે કે ભાઈ આપણે ખોટી દવાઓના ખર્ચાથી બચી શકીએ, કે આપણને ખબર જ છે કે ભાઈ આટલી જ જીવાતો આપણા પાકમાં છે તો એના સિવાયની કોઈ પણ દવા આપણે છાંટવાની થતી નથી. એટલે કયા સમયે કઈ દવા છાંટવી એનો એક પ્રારંભિક આઈડિયા આપણને આ લાઇટ ટ્રેપ અપાવી દે છે અને એના જે ફૂદા પકડાના છે એટલો તો કંટ્રોલ થઈ જ જાય છે. એના સિવાય અહીંયા આપણે એક નવીન ખેતી પદ્ધતિ જોઈ શકીએ છીએ કે કપાસની સાથે મગફળીનું મિશ્ર પાક તરીકે વાવેતર થયેલું છે. તો થોડી માહિતી એના વિશે આપો કે આ કપાસની કઈ જાત છે, મગફળીની કઈ જાત છે અને મિશ્ર પદ્ધતિથી વાવેતર કરવાનો તમને આઈડિયા કેવી રીતે આવ્યો? અગાઉના સમયમાં ખેતીવાડી ખાતા તરફથી પણ કહેવામાં આવતું કે કપાસની અંદર મિશ્ર પાક વાવવા જોઈએ, જેથી કરીને થોડો વરસાદ થયો તો વચ્ચેનો આંતર પાક છે એ સેલાથી લઈ શકાય અને ખેડૂતને એનું ઉત્પાદન મળે અને એને આર્થિક રીતે ફાયદો થાય. કપાસ છે એ થોડીક મોડી પાકતી જાત છે, એ પેલા મગફળીનો પાક જે કરેલો છે એ કપાસમાં જ્યારે ફૂલ દોડવા આવશે એ પેલા મગફળી નીકળી જશે અને મગફળી થઈ હશે તો એનો પાકમાં આપણે ઉત્પાદનમાં વધારો લઈ શકશું અને ખેડૂતને એની આવકમાં
બેનિફિટ મળશે. કે મગફળી વચ્ચે વાવવાથી કોઈ નુકસાન નથી, બીજું કે મગફળી છે એ પોતે નાઇટ્રોજન પેદા કરે છે અને કપાસને નાઇટ્રોજન આપવાની જગ્યાએ મગફળીનો જે અંદરનો જે કોવારો કે જે કંઈ પડ્યું રહેશે એ કપાસને અંદરના મૂળને પણ એ એક પૂરતી ખાતર તરીકે પણ ઉપયોગી થઈ શકશે. બરાબર. જેથી કરીને મિશ્ર પાક લેવાનું કારણ છે કે કદાચ વરસાદમાં અનિયમિતતા આવે તો મગફળીનો પાક લેવાય જાય અને કપાસને કોઈ નુકસાન કરતા નથી, જેથી કરીને અમે આ જૂની પદ્ધતિ પ્રમાણે મિશ્ર પાકમાં અત્યારે મગફળીનું વાવેતર કરેલું છે. બરાબર છે. જ્યારે ખેડૂત મિત્રો કપાસની વચ્ચે મગફળીનું વાવેતર કરવામાં આવે તો અત્યારે ઘણા બધા તાલુકામાં ખૂબ વરસાદ પડ્યો તો કપાસનો પાક ફેલ થઈ ગયો, પણ જો આ રીતે મિશ્ર પદ્ધતિમાં કપાસ અને મગફળીનું વાવેતર હોય તો કપાસનો પાક તો ભલે ફેલ થાય પણ મગફળીનું તમે ઉત્પાદન લઈ શકો છો. અને સારું વાતાવરણ હોય અને કપાસ અને મગફળી બંનેનું જો ઉત્પાદન થાય તો મગફળીના મૂળની અંદર જે રાઇઝોબિયમની ગાંઠો છે એ આપણી જમીનમાં નાઇટ્રોજન ફિક્સેશનનું કામ કરે, એટલે કે નાઇટ્રોજન છોડવાનું અને નાઇટ્રોજનને સ્થાપિત કરવાનું કામ કરે. એ નાઇટ્રોજન આપણી જમીનમાં જે બાજુમાં કપાસનો પાક છે એને ઉપયોગી થાય અને એના વૃદ્ધિ વિકાસમાં ખૂબ સારું એવું યોગદાન આપે છે. સાથે જ કપાસનું જે વચ્ચે ખાલી પાટલું પડ્યું છે એ તો આપણે કોઈ ઉપયોગી થવાનું નથી, એના બદલે જો એની અંદર મગફળીનું વાવેતર છે તો એક એટલું ઉત્પાદન પણ આપણને એવું કહી શકાય કે દોઢું ઉત્પાદન સમાન જમીનના ટુકડામાંથી આપણે લઈ શકીએ. તો ખેડૂત મિત્રો, આ મિશ્ર પાક પદ્ધતિની વાત અને જે આ લાઇટ ટ્રેપની વાત છે એ આપને સારી લાગી હોય, આ વિડીયો આપણને ગમ્યો હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો, આ વિડીયોને દરેક ખેડૂત મિત્ર સુધી પહોંચતો કરજો કે જેથી તેમને પણ આ ખૂબ સારી માહિતી મળે અને તે પણ ઉત્કૃષ્ટ ખેતી કરી શકે. એના સિવાય પાકના રોગ જીવાતને લગતી કે પાક ઉત્પાદનને લગતી કોઈ પણ માહિતીની આપને જરૂર હોય તો આપ અમારા હેલ્પલાઇન નંબર 9141 ઉપર અમારો કોન્ટેક કરી શકો છો. સાથે જ એક પ્રશ્ન બાપુ પૂછવાનો રહી ગયો કે આ કેટલા વીઘામાં તમે આ લાઇટ ટ્રેપ કેટલી મૂકી છે? માનો કે આ એક લાઇટ અંદાજે હું 1.5 વીઘાના એરિયા પૂરતી ગણું છું. એ રીતે મારું માનો કે 12 વીઘાનો કપાસ છે તો મેં એમાં 5×10 લાઇટ અમુક અંતરના ગાળે રાખેલી છે, પણ 1 લાઇટ 2.5 વીઘા એટલે 1 એકરમાં 1 લાઇટ ઓલરાઉન્ડ આમાંથી એ બધા જીવડાને આકર્ષિત કરે. 5 વીઘાનો કપાસ હોય તો 2 લાઇટ ઘણી બધી થઈ પડે. બરાબર. ખેડૂતની સગવડતા હોય તો 3 લાઇટ મૂકે તો વિશેષ કરીને આજુબાજુમાંથી બીજા ખેતરમાં ઉડતી જીવાત પણ એમાં સમાવેશ થઈ જાય છે. બરાબર. એટલે 1 એકરે 1 લાઇટ ટ્રેપનો ઉપયોગ આપણને કર્યો છે અને ખૂબ સારું પરિણામ. તો ખેડૂત મિત્રો, અત્યાર માટે બસ આટલું જ. ખૂબ ખૂબ આભાર. જય જવાન, જય કિસાન.